નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે મી ટુ, એટલે કે મને પણ. આ યુનિટની આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 6 વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 5 સુધી વિડીયો જોઈ ચૂક્યા છીએ, એનો અભ્યાસ આપણે સંપૂર્ણપણે સોલ્યુશન સાથે કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી નંબર 6 કહે છે કે રીડ ધ પેરેગ્રાફ, એટલે કે પેરેગ્રાફ વાંચો એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન, અને યોગ્ય વિકલ્પ ઉપર ટિક માર્ક કરો, યોગ્ય વિકલ્પને ટિક કરો. ચાલો કરીએ, પણ એની પહેલાં પેરેગ્રાફને સરખો સમજીએ, પેરેગ્રાફને સરખો વાંચીએ. એટલે કહે છે સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ VII. સર, VII એટલે શું? VII એટલે થાય છે ધોરણ 7 તમારી જેવડા બાળકો. કે ભાઈ ધોરણ 7 ના બાળકો વર્ક ઓન અ પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટમાં કામ કરે છે. સર મજા આવે પ્રોજેક્ટમાં કામ, મજા આવે. ભણતર કરતા કંઈક થોડુંક નવું જાણવા મળે એમ. કે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ. રિયા અને દિશા જે છે ને શું કરે છે? તો કે ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ વિશે ઇન્ફોર્મેશન, માહિતી જે છે એકત્ર કરી રહ્યા છે. પછી નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ. કે નિષ્ઠા અને કાજલ જે છે, બ્રિંગ એટલે લાવવું, એ ફોટોગ્રાફ લાવે છે. કોના? તો કે ઇન્સેક્ટ્સના, એ જીવજંતુઓના ફોટોગ્રાફ લાવે છે. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ્સ. કે દિવ્યા, યશ અને વિશ્વાસ જે છે એ ફોટોગ્રાફ્સને ચોંટાડે છે, સ્ટીક એટલે ચોંટાડવું થાય છે. ઇન ધ સ્ક્રેપ બુક, એની જે નોંધપોથી હોય છે એમાં. અને હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. અને હર્ષ જે છે એ આ જીવજંતુ વિશે ફેક્ટ્સ એટલે કે એની જે હકીકતો હોય એના વિશે, કે ભાઈ આનું નામ શું છે, એ શું કામ કરે છે, શું ખોરાક લે છે, પછી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે, ઉડે છે કે નથી ઉડતું, એ જે કાંઈ પણ હોય એ બધું લખે છે. તો આવી રીતે છે ને, જો અલગ અલગ કામ માટે અલગ અલગ માણસોની સોંપણી કરેલી છે. પ્રોજેક્ટ કામ કરવાનું એ ગ્રુપમાં આપે ને, આપણને ખબર છે કે સ્કૂલમાંથી અથવા ટ્યુશન ક્લાસીસમાંથી અથવા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ આપે તો પ્રોજેક્ટ તો એકલા તૈયાર ન કરવાનો હોય, કારણ કે એકલા થાય નહીં. બધાએ ભેગા મળીને પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય તો આની અંદર શું છે, કામની સોંપણી થયેલી છે કે આ વ્યક્તિ આ કામ કરશે, આ વ્યક્તિ આ કામ કરશે, એવી બધી સોંપણી કરેલી છે. ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે લાવ્યા છે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન, ધ બેસ્ટ એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3-12 બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો તમને મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. એમાં આપણને પહેલો સવાલ આપેલો છે કે ભાઈ રિયા એન્ડ દિશા કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ. રિયા અને દિશા જે છે એ ઇન્સેક્ટ વિશે જે છે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. તેમાંથી યોગ્ય સવાલ કયો છે? વોટ રિયા એન્ડ દિશા ડુ? રિયા એન્ડ દિશા છે, ડુ પહેલા નો હાલે, ડુ આગળ હોવું જોઈએ. વોટ ડઝ નો હાલે, રિયા અને દિશા બે નામ છે. વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ? હા, આ ચાલશે. વોટ રિયા એન્ડ દિશા કલેક્ટ, વચ્ચે ડુ નામનો શબ્દ હોવો જોઈએ. એટલે ભાઈ વાક્ય કેટલામું સાચું છે? વાક્ય નંબર 3 સાચું છે. કે ભાઈ આમાં બે નામ છે તો બે નામની પહેલા પણ એક ડુ નામનો શબ્દ હોવો જોઈએ. બીજો ડુ જે છે પાછળ હોય ન હોય એના ઉપર ફરક નથી પડતો, પણ એક ડુ ક્યાં હોવો જોઈએ? આગળ. આગળ વધીએ. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ. કે નિષ્ઠા અને કાજલ જે છે એ ઇન્સેક્ટ જે છે જીવજંતુ છે એના ફોટોગ્રાફ લાવે. વુ નિષ્ઠા, તો વુ અને નિષ્ઠા બે હારે આવી ગયા. વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ? હા, આ ચાલશે, આ સવાલ રેડી છે. પછી વોટ નિષ્ઠા, તો પહેલાં તો વોટ પછી ડુ આવવું જોઈએ, ખોટું છે. પછી વુ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ, ખોટું. વાક્ય એક સાચું છે, વાક્ય નંબર 2, સવાલ નંબર 2. પછી ત્રીજું છે હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. કે હર્ષ, હવે જો હર્ષ નામ એક વચનમાં છે, ઉપર જો નામ બે હતા બહુવચનમાં હતા, એટલે એના ડુ આવતો, આમાં શું આવશે? ડઝ. વોટ હર્ષ રાઇટ્સ નહીં હાલે, વોટ ડઝ હાલશે. વોટ ડઝ રાઇટ હર્ષ, ખોટું. વોટ ડઝ પછી હર્ષ અને પછી રાઇટ આવવું જોઈએ, એમાં વાક્યમાં ક્રમ ફેરફાર છે. પછી વુ હર્ષ અને હર્ષ બે એકારે ન હાલે ને, બેમાંથી એક જ હોવું જોઈએ.
અહીંયા હું વોટ ડઝ હર્ષ રાઈટ, મેં હમણાં કીધું હતું ને કે આ સવાલની અંદર શું ભૂલ છે, હર્ષ ક્યાં આવે આગળ, રાઈટ ક્યાં જાય પાછળ. તો બસ આ વસ્તુ જે છે કેવી છે આપણી સાચી, આ સવાલ આપણો સાચો છે. વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો આવડે એટલે ઇંગ્લિશનો કોઈ પણ ટોપિક હોય આપણને 100% પૂરેપૂરા માર્ક્સ મળી શકે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5 ની એક્ટિવિટી નંબર 6. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની 7મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.